નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર ની અંદર. આપણે જોઈશું આજે નુપુરક અને સંધિપાદ એનિમલ કિંગડમ ની અંદર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટલી કોઈ ક્વેશ્ચન પૂછાઈ શકવાના ચાન્સીસ છે તો એ સંધિપાદ છે. એનું રીઝન એ પણ છે કે કેમ, તો એક કારણ કહી દઉં કે તમે બાહ્યાકાર વિદ્યાની અંદર અળસિયું અને વંદો ભણતા હતા, પણ શું કર્યું કે નવા એનસીઆરટી નીટ રિલેટેડ જે એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે એના દ્વારા સંપૂર્ણ રીતે વંદા અને અળસિયાને બાકાત કરવામાં આવ્યા છે. તો હવે ક્વેશ્ચન ક્યાંથી પૂછાઈ શકે, તો ક્વેશ્ચન યુનિટ નંબર 4 પ્રાણી સૃષ્ટિ એટલે કે એનિમલ કિંગડમ માંથી આવી શકે છે. જ્યાં આપો બેટા, નુપુરક સમુદાય છે જેને અળસિયાના સમુદાય તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમુદાયની અંદર જલજ અને સ્થળજ એમ બંને સ્થાને જોતા સજીવો જોવા મળે છે, જે મુક્ત જીવી હોય છે અને પરોપજીવી પણ જોવા મળે છે. અંગતંત્ર સ્તરીય આયોજન, કારણ કે આ સમુદાયની લાક્ષણિકતા છે દ્વિપાર્શ્વ સમમિતિ, ત્રિગર્ભસ્તરીય, સમખંડીય ખંડતા. વધારે કોઈ ક્વેશ્ચન પૂછે કે નુપુરકની વિશેષ લાક્ષણિકતા શું છે, તો કે સમખંડીય ખંડતા અને દેહકોષ્ઠીય સજીવો છે. બીજી વાત કરવામાં આવે છે કે એનું નામ છે એનિલ્ડા, એ લેટિન શબ્દ એનલ્સ માંથી આવ્યો છે, અને જેનો મતલબ થાય છે લિટલ રિંગ, એટલે કે નાની નાની રિંગો થાય છે. તેઓ આયામ અને વર્તુળી સ્નાયુઓ ધરાવે છે અને જે પ્રચલનમાં ખૂબ જ એમને મદદરૂપ થાય છે. બીજી વાત કરવામાં આવે કે સ્નાયુઓ છે ને હલનચલન સાથે સંકળાયેલા હોય, એટલે આ વસ્તુને તમારે ધ્યાન રાખવા જેવું છે. જેની અંદર એક એક્ઝામ્પલ રેતી કીડો છે કે જે અભિચરણ પાદ ધરાવે છે. અભિ એટલે ઉપસેલા, ચરણ એટલે પગ, અભિચરણ પાદ ધરાવે છે અને તરવામાં મદદરૂપ થાય છે. અને અળસિયું શું ધરાવે છે, તો અળસિયું નાના નાના પગ જેને વજ્ર કેશ કહેવાય. શું કહેવાય? વજ્ર કેશ. અને કેશ નો મતલબ વાળ થાય. શું થાય? વાળ થાય છે. તેઓ બંધ પરિવહન તંત્ર ધરાવતા સજીવો છે, કારણ કે એમના શરીરની અંદર બ્લડ ક્યાં વહે છે, તો કે હૃદય, પણ નાની નાની હૃદય અને કેટલાક નાના ભાગોમાં વહન પામે છે. અને એમનું પરિવહન તંત્ર તમે પૃષ્ઠ બાજુએ જોઈ પણ શકો છો. અળસિયાનું પરિવહન તંત્ર તમે પૃષ્ઠ બાજુએ જોઈ પણ શકો છો. ચેતાતંત્ર એ એક જોડ ચેતાકણ જે પાર્શ્વીય ચેતાની મદદથી બેવડા વક્ષ ચેતારજ્જુનું નિર્માણ કરે છે. એક જોડ ચેતાકણ તો ક્યાં જોવા મળે? પૃષ્ઠ બાજુએ જોવા મળે, જે આગળ આવી અને બેવડા વક્ષ ચેતારજ્જુનું શું કરે છે? નિર્માણ કરે છે. એક્ઝામ્પલ ની વાત કરવામાં આવે તો કે રેતી કીડો જે કેવો છે, એક લિંગી છે, એનો મતલબ કે દ્વિગૃહી, નો મતલબ કે નર અને માદા અલગ અલગ જોવા મળે છે. પણ અળસિયો અને જળો કેવા છે? ઉભયલિંગી છે. બીજી વાત, અળસિયો છે એ કયું પ્રજનન કરે છે, તો કે લિંગી પ્રજનન કરે છે. કોની જેમ? તો કે સમાગમની પ્રક્રિયા જેમ પુરુષ અને સ્ત્રી અને અન્ય સસ્તન વર્ગના પ્રાણીઓ કરતા હોય છે એ રીતે જ કરે છે. પણ કઈ રીતે, તો એ વસ્તુને સમજીએ. અળસિયાની અંદર એક જ અળસિયો હોય છે બેટા, કે જેની અંદર નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ હોય છે. અળસિયાની અંદર નર જનન છિદ્ર છે 14મા ખંડ પાસે હોય છે, માદા જનન છિદ્ર 14મા ખંડ પાસે અને નર જનન છિદ્ર હોય છે 18મા ખંડ પાસે. તો કઈ રીતે ફલન કરતા હશે? તો બે અળસિયા એકબીજાને ઉલટા ગોઠવાય છે. બે અળસિયા એકબીજાને શું ગોઠવાય છે? ઉલટા ગોઠવાય છે. જેની અંદર દાખલા તરીકે આપણે આ લાલ માર્કર લીધી છે, તો લાલ માર્કર નું નર જનન છિદ્ર છે એ બ્લુ માર્કર ના માદા જનન છિદ્ર પાસે અડતું હશે, અને એ જ રીતે બ્લુ માર્કર નું નર જનન છિદ્ર છે એ લાલ માર્કર ના માદા જનન છિદ્ર પાસે અડતું હશે. અને આ રીતે ક્રોસ ગોઠવાય સમાગમની પ્રક્રિયા દ્વારા કોનું નિર્માણ કરે છે? તો કે બાળ અળસિયાનું નિર્માણ કરે છે. નામનો વિકાસ કેવો જોવા મળે? સીધો વિકાસ જોવા મળે છે. ત્યાર પછી વાત કરવામાં આવે સંધિપાદ સમુદાય, કે જેને એર્થ્રોપોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ સંધિપાદ સમુદાયનું મુખ્ય એક્ઝામ્પલ કોણ છે? તો કે વંદો છે. પેરીપ્લેનેટા અમેરિકાની વાત કરવામાં આવે તો એનો મુખ્ય સમુદાય છે. પૃથ્વી પર અત્યાર સુધી જેટલા પણ સજીવો શોધાયા એ સજીવોમાંથી બે તૃતીયાંશ સજીવો, એટલે કે લગભગ ટોટલ વસ્તીના 67% જે સજીવો છે કયા સમુદાયના છે? સંધિપાદ સમુદાયના છે. અંગતંત્ર સ્તરીય આયોજન, દ્વિપાર્શ્વ સમમિતિ, ત્રિગર્ભસ્તરીય અને ખંડયુક્ત સજીવ તેમજ દેહકોષધારી, પણ આમાં વિશેષતા એ છે કે તેઓ ખુલ્લું પરિવહન તંત્ર ધરાવે છે. છે ઉચ્ચ કક્ષાના, પણ પરિવહન તંત્ર કયું ધરાવે? ખુલ્લું. કારણ કે આમના શરીરમાં બ્લડ છે એ વાહિની કે હૃદયમાં વહેવાની જગ્યાએ ક્યાં વહે છે? પોલાણમાં વહે છે. ક્યાં વહે છે? પોલાણમાં વહે છે. બીજી વાત,
સંધિપાદ સમુદાયના કોઈ પણ સજીવને તમે લઈ લો તો એ સજીવનું શરીર છે બહારની તરફ થોડું મજબૂત હોય છે, કાયટીનનું બનેલું હોય છે, અને શરીર છે શીર્ષ ઉરસ અને ઉદરમાં વિભાજિત હોય છે. સમો વિભાજિત હોય છે શીર્ષ ઉરસ અને ઉદરમાં. હવે સારામાં સારું એક્ઝામ્પલ જઈ લઈએ કે વંદો છે તો કે વંદાનું શીર્ષ છે 6 ભાગોમાં વિભાજિત હોય, ઉરસ છે 3 ભાગોની અંદર, અને ઉદર 10 ભાગોમાં વિભાજિત હોય છે. તો વંદાનું શરીર ટોટલ 19 ભાગોમાં વિભાજિત હોય છે. સાંધા વાળા ઉપાંગો ધરાવે છે એટલા માટે તેમને શું કહેવામાં આવે, સંધિપાદ તરીકે ઓળખવામાં આવે છે. ને સાંધા વાળા ઉપાંગોની વાત કરવામાં આવે તો કે એમનું સજીવનું શરીર છે એ ટોટલ 5 સાંધા ધરાવે. કયા 5 સાંધા? તો એકનું નામ છે કક્ષ, અર્બુદ, કીટજંગ, અંતરજંગ અને કીટગુલ્ફ. કક્ષ, અર્બુદ, કીટજંગ, અંતરજંગ અને કીટગુલ્ફ આવા 5 સાંધાની અંદર પોતાનો ભાગ વિભાજિત હોય. દાખલા તરીકે મનુષ્યનો પગ છે તો આપણે કઈ રીતે વિભાજિત કરીએ કે સૌથી પહેલા પેલું સાથળનું હાડકું, ઉર્વસ્થિ, ઢાંકણી, ત્યાર પછી ટીબિયા, ફિબ્યુલા, ઘૂંટી, પશ્વ ગુલ્ફાસ્થિ, અને છેલ્લે શું આવે છે, અંગુલ્યાસ્થિઓ આવે છે. એવી રીતે આનું છે શરૂઆતનો જોઈન્ટ વાળો ભાગ એને કક્ષ કહેવાય, ત્યાર પછીના ત્રિકોણાકાર ભાગને અર્બુદ કહેવાય, એના પછીનો કીટજંગ, અંતરજંગ અને સૌથી છેવાડાના ભાગને શું કહેવાય છે, કીટ ગુલ્ફ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત, તેમની અંદર શ્વસન અંગોની અંદર જાલરો, જાલર પોથી કે ફેફસા પોથી આવેલી છે, ત્યારે શ્વસન નલિકા તંત્ર પણ ધરાવતા હોય છે. બીજી વાત કરવામાં આવે કે તેઓ સ્પર્શકો ધરાવે. શું ધરાવે? સ્પર્શકો ધરાવે. તો સ્પર્શકોને બહુ સારી રીતે તમે સમજી શકો કે વંદાનું શરીર હોય, દાખલા તરીકે વંદાનો આગળનો ભાગ છે, તો વંદાના આગળના ભાગે તમને આ ટાઈપની મૂછો જેવી રચના જોવા મળતી હશે, જેને શાના તરીકે ઓળખવામાં, સ્પર્શકો તરીકે ઓળખવામાં. બીજી વાત કે તેઓ સંયુક્ત આંખ ધરાવે છે. શું ધરાવે છે? સંયુક્ત આંખ ધરાવે છે. વંદાને બહુ બારીકાઈથી જોવામાં આવે કે તેઓ સંયુક્ત આંખ ધરાવે છે, અને એ આંખ છે એમને એક કરતા વધારે પ્રકારના પ્રતિબિંબો રચે છે. એક કરતા વધારે શું રચે છે? પ્રતિબિંબો રચે છે. અને આ ચિત્ર છે કેવું જોવા મળે છે? કાટખૂણે જોવા મળે. બીજી વાત કરવામાં, સ્થિત કોષ એટલે કે સમતોલન અંગ. તો જેમ આપણા શરીરમાં મગજ છે એમ એના શરીરમાં શું આવેલું? સ્થિત કોષ આવેલું હોય છે. બીજી વાત કરવામાં આવે કે તેમના ઉત્સર્જન નલિકા તરીકે માલપીધ્યન નલિકા આવેલી છે. શું આવેલી છે? માલપીધ્યન નલિકા. અને એ માલપીધ્યન નલિકા તેમના આંતરડાના મધ્યાંત્ર અને પશ્વાંત્રના જોડાણ સ્થાને 150 જેટલી નલિકાઓ આવેલી, જેને માલપીધ્યન નલિકા કહે છે. એક લિંગી એટલે કે દ્વિબ્રુહી છે. બીજી વાત, અંડપ્રસવી સજીવો અને વિકાસ સીધો અથવા પરોક્ષ જોવા મળે છે. એક્ઝામ્પલ ની વાત કરવામાં આવે તો કે મધમાખી, જેને હની બી કહેવામાં આવે, જે વ્યવસાયિક રીતે ઉપયોગી છે, રેશમના કીડા, એ પણ વ્યવસાયિક રીતે ઉપયોગી છે, અને કેટલાક લાખ આપતા કીટકો પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટલી આ સમુદાયની અંદર આવે છે. એ સિવાય જો વાહકની વાત કરવામાં આવે રોગો ફેલાવતા, તો કે માદા એનોફિલસ મચ્છર કે જે મલેરિયા માટે જવાબદાર છે, એડિસ મચ્છર, તો એડિસ ઇજિપ્તી મચ્છર ડેન્ગ્યુ માટે જવાબદાર છે, અને ક્યુલેક્સ ફેટિજન નામની જો મચ્છર તમને કરડે તો તમારા બોડીમાં ફિલારિયલ કૃમિ આવે. કયું કૃમિ આવે છે? ફિલારિયલ કૃમિ. અને એ ફિલારિયલ કૃમિ તમને હાથી પગો નામની બીમારી કરે છે. કઈ બીમારી કરે? હાથી પગો નામની બીમારી કરે છે. એ સિવાય ટોળામાં રહેતા સજીવો તીડ કે જે પાકોને નુકસાન કરે છે, અને કિંગ ક્રેબ નામનો સજીવ છે જેને જીવંત અશ્મિ તરીકે પણ ઓળખવામાં આવે, કે જે સંધિપાદ સમુદાયની ખૂબ જ વિશિષ્ટ લાક્ષણિકતા છે. એક મુદ્દો આપણે નુપુરક સમુદાયની અંદર રહી ગયો એ કે નુપુરક સમુદાયની અંદર ઉત્સર્ગિકાની વાત કરવામાં આવે તો કે 3 પ્રકારની ઉત્સર્ગિકા હોય. એકનું નામ છે વિટપીય, બીજાનું નામ છે ત્વચીય, અને એકનું નામ છે કંઠ. એકનું નામ વિટપીય ત્વચીય, અને એકનું નામ છે કંઠ ગુહાનાલી અથવા કંઠ ગુહાનાલી. હવે એનો શું મતલબ થાય? વિટપ એટલે કે એના મોઢાના આગળના ભાગે કે ઉત્સર્ગિકા જોવા મળતી હોય, ત્વચી એટલે કે એની ચામડી ઉપર, અને કંઠ ગુહા નાલી એટલે કે જે કંઠ નળી છે એના ભાગે 3 જોડ આવી ઉત્સર્ગિકાઓ જોવા મળતી હોય છે, જે ઉત્સર્જનનું કામ કરે છે. તો આ હતું નુપુરક અને સંધિપાદ સમુદાયનું વર્ણન. ત્યાર પછી આપણે અલગ અલગ સમુદાય જોવાના, જેવા કે મૃદુકાય, સૂળચર્મી, સામી મેરુદંડી અને મેરુદંડી, અને ત્યાર પછી આપણે મેરુદંડી સમુદાયની આગળ વર્ણન જોઈશું. આઈ હોપ કે તમને આજનું લેક્ચર બહુ સારું ગમ્યું હશે. હવે પછી આપણે મળીએ એક નવા જ અંદાજ સાથે, એક નવા જ સમુદાયની અંદર. જય હિન્દ, જય ભારત.